દૂર થશે આ જે આ બજેટ છે તેના થકી આમાં હું આપને ખાલી બે ત્રણ વાત કરું જે એક તો જે આપણા પ્રધાનમંત્રી શ્રીએ આવતીકાલે વાત કરવાની કીધી એનું કારણ કે આ બજેટમાં કદાચ અત્યાર સુધી એમને પણ પોઈન્ટ નહીં ભણ્યા હોય કે શું બોલવું એના માટે આવતીકાલની વાત કરી નીતિનભાઈએ જે વાત કરી કે લાંબા ગાળે કે અગાઉ આપણે નોટબંધી વખતે પણ આ શબ્દ સાંભળી ચૂક્યા છે કે લાંબા ગાળે એના ફાયદા થશે ખેડૂતો માટે બે હજાર બાવીસમાં આવક ડબલ કરવાની વાત હતી બે અત્યારે આવી ગયું છે તો અત્યારે ખેડૂતોની શું હાલત છે પણ આપણને સૌને ખ્યાલ છે તો આ જે છે કે ફક્ત વાયદાઓનું હમણાં કસન બાપુએ પણ વાત કરી બીજું નવતમભાઈ જે છ પોઈન્ટ આપ્યા છે આ જે છ પોઈન્ટ છે જે એમના ટોચના ઉદ્યોગપતિઓ છે એમને ફાયદો થાય એ રીતના આના જે પોઈન્ટ્સ છે અને એના બાકી જે મધ્યમ વર્ગનું જો કહેવામાં આવે અથવા તો ગરીબ વર્ગનું કહેવામાં આવે તો એમને આમાંથી કોઈ જે ખાસ ફાયદો મળ્યો નથી હવે જો બીજી વાત કરવામાં આવે કે ખેડૂતોની આપનો જે પ્રશ્ન છે તો ખેડૂતોની જે અત્યારે બાપુ પણ કહી રહ્યા હતા કે ભાઈ એમને આપો છો એની ના નથી પણ સાથે સાથે એમની પાસેથી જે લો છો અને એના કરતાં બી જો તમે અત્યારે આપણે થોડા વખત પહેલાં જ જે અસમાનતાનો રિપોર્ટ આવ્યો હતો કે ગરીબ વધુમાં વધુ ગરીબ બની રહ્યો છે અને અમીર છે અમીર બની રહ્યો છે એકસો લોકો પાસે દેશના પચાસ હજાર પચાસ કરોડ લોકો કરતાં વધુ સંપત્તિ છે તો આ બજેટમાં એવી કંઈક જો અપેક્ષા રાખવામાં આવી હતી કે જો એવું કંઈક કરવામાં આવે કે જે અસમાનતા ઘટે અને એના માટે ઘણા બધા રસ્તા પણ હતા જેમ કે જે ઓક્સપેમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તમે ફક્ત અમીરોની મિલકત ઉપર એક ટકો તમે કરવેરો નાખશો તો જે આપણા સામાન્ય જે દરેક બાળક છે એને પચીસ વર્ષ સુધી આપણે શિક્ષણ ફ્રીમાં આપી શકશું તો વેલ ટેક્સ પહેલાં હતો પણ એમના જે આપણે ઉદ્યોગ માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો થાય એના માટે વાત કર્યો બીજું ઇતિહાસમાં સૌ પ્રથમ વખત એવું બન્યું છે કે કોર્પોરેટ ટેક્સ છે એ જે ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ કરતા ઓછો છે અત્યારે તો એ વખતે એ પણ એક સરભર કરવાની બહુ ખાસ સારી રીતના કતી કે ભાઈ સામાન્ય વ્યક્તિ અથવા તો ભાગીદારી પેઢી જે પોતે પણ બિઝનેસ કરતા હોય છે એલએલપી એ બિઝનેસ કરતા હોય છે એનો ટેક્સ સ્લેબ ઊંચો અને જ્યારે કંપનીઓ કારણ કે કંપનીઓ આપણને સૌને ખ્યાલ છે કે મોટાભાગે એવું બનતું હોય છે કે મોટા ઉદ્યોગપતિઓ જે બનાવતા હોય છે તો એમના માટે ટેક્સ સ્લેબ ઓછો રાખેલો છે તો આવી જે ઘણી બધી વિસંગતતાઓ દૂર કરી શકાય એવું હતું અને અગાઉ જે હું કહી રહ્યો હતો કે જીએસટી નીતિનભાઈએ વાત કરી કે જીએસટીને આને કંઈ લેવા દેવા નથી પણ મારે ખાસ એ કહેવું છે કે જીએસટીમાં આવક વધે તો તમે ડાયરેક્ટ ટેક્સમાં ઘટાડી શકો છો કે જે લોકોને સારી રીતે ફાયદો આપણે આપી શકતા હોઈએ છીએ પણ આમાં કોઈ ફાયદો આપવાની તો ક્યાંય વાત જ કરવામાં નથી આવી અને ફક્ત ને ફક્ત ક્યાંથી વધુમાં વધુ પૈસા આવે અને એમની જે પોતાની માર્કેટિંગ અથવા તો પછી સેન્ટ્રલ વિસ્તાર જેવા જે અથવા તો હવાઈ જહાજ ખરીદવા જેવા જે પ્રોજેક્ટ છે એના માટે જે પૈસા વાપરો બાકી આ વખતે જો જીએસટીની આવક વધી શકી હોત બીજું આપે જે બેરોજગારીની વાત કરી તો હું એમાં ખાસ એક એ કહીશ કે આ જે કોરોના એક બાનું છે કોરોના આવ્યા પહેલાં ભારતની અર્થતંત્ર ભારતનું ખરું એની રેલગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ હતી

આત્મનિર્ભર ભારત યોજના આપ સમજી શકો છો આમાં જે અગાઉ પણ જે કહીએ કે પેલું વીસ લાખ કરોડનું પેકેજ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એનો ફાયદો કોને મળ્યો આપણને ચોખ્ખું દેખાય છે કોરોનામાં મોટાભાગના લોકો પંચ્યાસી ટકા લોકોની આવકમાં ઘટાડો થયો છે જ્યારે તમે કદાચ જે ઉદ્યોગપતિઓ અથવા તો જે કહી શકાય અમીરો જે આપણા અબજોપતિઓ છે એની સંખ્યા એકસો એકથી વધીને એકસો થઈ છે એમની જો સંખ્યા તમે એમની મિલકતો પણ જોશો તો ગૌતમ અવધાણીની મિલકત

પણ એમને એક હું ખાલી એક યાદ કરાવી દઉં કે ઇન્કમ ટેક્સમાં સ્લેબ પ્રમાણે ઇન્કમ ટેક્સ ગણાતો હોય છે દરેક ઇન્ડિવિજ્યુઅલની જે ઇન્કમ હોય છે એ પ્રમાણે એનો પાંચ ટકા જ અને ત્રીસ ટકાનો ટેક્સ હોય છે અત્યારે જે સિનિયરીઓ છે કે જે લોકો હાઈનેર્થ જે લોકોની ઇન્કમ દસ કરોડથી ઉપર છે એ લોકોને અત્યારે બેતાલીસ ટકાથી ઉપરના ટેક્સ અત્યે લોકો ટેક્સ પે કરે છે અત્યારે એટલે એ લોકો જે છે એ ટેક્સનું જે રેટ છે એ લોકોનું એ ઓલમોસ્ટ બેતાળીસ ટકાથી ઓવર જાય છે દિવ્યાંગભાઈ મારી આવક ધારો કે હું સમજો પચાસ હજાર હોય બરાબર છે અને મારે ભાગીદારી પેઢી હોય અને મારી પાસે કંપની હોય તો મારે કંપનીમાં ઓછો ટેક્સ ભરવાનો આવે છે જ્યારે ભાગીદારી પેઢીમાં ટેક્સ વધારે ભરવામાં આવે છે હું સરખું કમાઉ છું તો પણ તો આવો તફાવત કેમ રાખવામાં આવી રહ્યો છે આપણે કોર્પોરેટ જો આપણે કોર્પોરેટ જે છે કંપનીનું જે સ્ટ્રકચર જે ફેડરલ છે એના જે કમ્પ્લાયન્સીસ જે છે અને જે આપણે જે નવા જે સ્ટાર્ટઅપનો કન્સેપ્ટ છે તો જે કંપનીઓ જે નવા પોતાના નવા ઇનોવેશન સાથે જે સ્ટાર્ટઅપમાં આવી રહી છે એટલે એ લોકોને આપણે એ લોકોને આપણે એન્કરેજ કરવા માટેના જે ટેક્સ રેટ જે છે એ આપણે નીચે રાખીએ તો તમે ભાગીદારીમાં પણ કરી શકો સ્ટાર્ટઅપ ભાગીદારીમાં પણ કરી શકો કદાચ તમે હોય છે મેલા રાઉન્ડમાં સશક્તિકરણ ખેડૂત એજ્યુકેશન નાના ઉદ્યોગ આ બધી વસ્તુ સાઈડ માં કરી દઈએ પાંચ દસ ટકા રહીએ

જે હમણાં અર્થશાસ્ત્રી બેને જે કમરાની ને ટીવીની વાત કરી એમાં હું સહમત છું તમારી દિવાલો જ પડી જાય છે ગુજરાતમાં તમારી મારી નજર સમક્ષ બેઠા છે એક તમે એ એક શિક્ષકને યોગ્ય વળતર નથી આપતા કે જેનો શિક્ષણ આપવાનો ઉત્સાહ વધે અને ટીવીના નામે તમે તમારી એડવર્ટાઇઝિંગ આવા બજેટમાં ચાલુ કરો છો ભાઈ સાહેબ આને બજેટ ન કહેવાય અને મૂડીપતિઓને ખાતર આપવાનું પાણી પાવાની વાતો છે

પછી વિઝન શું હશે આ આ બજેટ થી તમે એ કહી શકો છો કે પચીસ વર્ષ પછી શું હશે અને હિતેશભાઈ પચીસ વર્ષ તો આજે એમણે આ પંચોતેર વર્ષ આજે અમૃત મહોત્સવથી લઈને સો વર્ષની સફર માટે મેડમે કર્યું છે એટલે એઝ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હું જે સમજી શકું છું એ છે કે કેપિટલ એક્સપેન્ડિચરમાં કરેલો આ બધો વધારો જે છે કે જ્યાં જે રોડ રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે એવું બજેટમાં કહેવામાં આવ્યું છે ફરીથી એક ડિસ્ક્લેમર સાથે કે આ મારું નથી કહેવાનું બજેટમાં કહેવાનું એ છે કે એટલે હું એને ટેકનિકલ ભાષામાં એમ જ કહું છું કે આ હવે પછીના પાંચ વર્ષના સમયગાળામાં જે પૈસા વાપરવામાં આવશે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે થઈને એનો બેનિફિટ છે હમણાં પ્રધાનમંત્રીશ્રીએ પણ કહ્યું કે ઇવન પર્વતોની અંદર પણ છેક છેવાડાના ગામને જોડવાની યોજના છે એ બજેટમાં છે એટલે એનો બેનિફિટ ત્યારે મળશે એનો બેનિફિટ અત્યારે તો મળી જ ના શકે ક્યારેય એટલે કહેવાનું છે કે બજેટ છે એ ફિનાન્શિયલ ઇયર ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી થ્રી નું હોવાની બદલે એ આવતા પચીસ વર્ષનું બજેટ હોય એવું લાગી રહ્યું છે એમ જી જી પરંતુ આર્થિક ગ્રોથ ની વાત છે આર્થિક ગ્રોથ કઈ રીતે થશે અને કઈ રીતે થવો જોઈએ આપનામાંથી એ પણ સમજાવી એટલે આર્થિક ગ્રોથ એવી રીતે થશે કારણ કે પબ્લિક પ્રાઇવેટ ના આધારે જે પૈસા આવશે જે ગવર્મેન્ટ એક્સપેક્ટ કરી રહી છે પીપીપી પ્રોજેક્ટ હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ એક્સપેન્ડિચર માટે જે ફંડ આવશે એના કારણે ગ્રોથ થશે એના કારણે એન્સિલિયરી બિઝનેસીસ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે એન્સિલિયરી બિઝનેસીસ છે એ પણ વધશે એવું ગવર્મેન્ટનું માનવું છે

કે જ્યારે કોઈ પણ સ્ટુડન્ટ એક ડિગ્રી ક્લિયર કરીને યુનિવર્સિટીથી બહાર આવતા હોય છે ત્યારે હંમેશા એ જ વિચારતા હોય છે કે એમની ડિગ્રી સાથે તરત જ એમને કોઈ પણ પ્રકારની જોબ મળવી જોઈએ હવે જ્યારે આ બજેટમાં એવું કહેવામાં આવ્યું છે કે સાઈઠ લાખ લોકોને નોકરી આપવામાં આવશે તો કઈ રીતે આવશે આમ તો જોવા જઈએ છીએ જયારે પણ બજેટ આવે છે ત્યારે નવી નવી યોજનાઓ આવતી હોય છે આજે પણ એક મહિલાઓને લગતી કઈ મિશન મત્સલમ યોજના નવી બહાર આવી છે એવી ઘણી બધી યોજનાઓ